નમસ્કાર મિત્રો, અંગ્રેજીમાં એક સૂત્ર છે, એવરી ઇફેક્ટ હેઝ અ કાઉન્ટર ઇફેક્ટ, એટલે કે દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે. આ જે બાબત છે એ આપણા કૃષિ બજાર ઉપર અત્યારે બિલકુલ યથાર્થ ઠરી રહી છે. આજે આપણી સિઝન છે એમાં આપણને જીરા બજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે, અને જીરામાં જે લેવલની તેજી થઈ છે એ તેજીની અસર અન્ય બીજા પાકો પર થઈ છે. અને અત્યારે મિત્રો છેલ્લા એક મહિનાથી બે એવા પાકો છે કે જેમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો હતો, પણ જીરામાં તેજી થઈ એટલે એ બંને પાકોમાં અત્યારે તેજી તરફી માહોલ એક રીતે જોવા મળી રહ્યો છે. અને જેમાં એક જે પાક છે એ તેલીબિયા પાક છે અને બીજો જે પાક છે એ મસાલા પાક છે. તો આ બંને પાકોની તેજીની વાત આપણે આજના વિડીયોમાં કરશું. શરૂઆતમાં આપણે જે મસાલા પાક છે એની વાત કરીએ તો મિત્રો, જે ધાણા છે, ધાણામાં જે ગઈ સિઝન હતી એમાં નોંધપાત્ર રીતે વાવેતર આપણા દેશમાં વધ્યું, આથી ધાણાનું ઉત્પાદન પણ સારું આવવાની વાત આવીને આના કારણે ધાણા નવા ધાણાની જે આવકો શરૂ થઈ, એટલે કે ફેબ્રુઆરી મહિનાથી જ્યારે નવા ધાણાની આવકો શરૂ થઈ ત્યારથી ધાણામાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો હતો. પણ છેલ્લા એક મહિનાથી મિત્રો ધાણાના ભાવમાં સુધારો થવાની શરૂઆત થઈ છે. એક મહિનામાં ધાણાના ભાવમાં મણે 200 થી 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. અને અત્યારે આપણા ગુજરાતના યાર્ડોમાં સરેરાશ 1200 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયાની સપાટીની વચ્ચે ધાણાના ભાવ ચાલી રહ્યા છે. હવે ધાણામાં જે તેજી છે એ કેમ થઈ છે, તો એનું કારણ મિત્રો મેં પહેલાં કહ્યું એમ કે જીરુનો પાક છે. કારણ કે આ વખતે જીરાનું વાવેતર નોંધપાત્ર રીતે વધે એવી સંભાવના છે. આપણા ધાણાના વાવેતરની વાત કરીએ તો આપણા દેશમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આ ત્રણ રાજ્યોમાં મુખ્યત્વે ધાણાનું વાવેતર થાય છે. જેમાં મધ્યપ્રદેશને બાદ કરી દઈએ તો ગુજરાત અને રાજસ્થાન આ બંને રાજ્યો એવા છે કે જેમાં જીરાનું વાવેતર પણ નોંધપાત્ર રીતે થાય છે. હવે ગત વર્ષે જીરાનું વાવેતર ઘટ્યું હતું એના માટે એક પરિબળ ધાણાનું પણ હતું. ઘણા ખેડૂતોએ જીરાના બદલે ધાણાનું વાવેતર કર્યું હતું, આથી જીરાનું વાવેતર ઘટી ગયું, ધાણાનું વાવેતર વધી ગયું. આના કારણે જીરામાં તેજી જોવા મળી, ધાણામાં મંદી જોવા મળી. હવે આ વખતે સ્થિતિ એવી છે કે જીરામાં ઐતિહાસિક ભાવ જોવા મળ્યા છે, આથી ધાણાને ઇઝીલી આ વખતે જીરાનું જે વાવેતર છે રિપ્લેસ કરી શકે છે. એનો મતલબ એવો થયો કે આ વખતે ધાણાનું વાવેતર ઘટી શકે છે અને જીરાનું વાવેતર એ જગ્યા લઈ શકે છે. ને આ પરિબળ જ્યારથી બજારમાં એક રીતે પ્રબળ બનતું થયું છે ત્યારથી ધાણામાં એક રીતે તેજી સાથે વેપાર થઈ રહ્યો છે. અને ઘણા સ્ટોકિસ્ટો પણ અત્યારે ધાણામાં મિત્રો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. કારણ કે જીરામાં હવે આ સ્તરે જીરામાં ઇન્વેસ્ટ કરવું એક રીતે કે જીરામાં રોકાણ કરવું એ એક રીતે જોખમી વસ્તુ કહેવાય, પણ ધાણાના ભાવ પ્રમાણમાં હજુ ગત સિઝન કરતાં નીચા છે. આથી નીચા જે જ્યારે ધાણાના ભાવ છે તો એ સપાટીમાં ધાણામાં જે સ્ટોકિસ્ટો છે એ સ્ટોક પણ કરી રહ્યા છે અને આવતી સિઝનમાં વાવેતર ઘટશે એવી પણ જે વાતો છે અત્યારથી વહેતી થઈ છે. તો જીરામાં જે તેજી જોવા મળી છે એ તેજીના કારણે ધાણામાં નીચેના સ્તરેથી આપણને સુધારો થતો જોવા મળ્યો છે. આગળ જતાં જો ધાણાના વાવેતરમાં બહુ જ મોટો કાપ આવશે તો ધાણામાં જે સુધારા તરફી માહોલ છે એ લાંબા સમય સુધી યથાવત રહે એવી પણ સંભાવના છે. પણ આના માટે મિત્રો ધાણાનું જે વાવેતર છે એમાં બહુ જ મોટો કાપ આવવો જોઈએ. કારણ કે જે ગત સિઝનની વાત કરીએ તો ગત સિઝનમાં તો જે આપણી જરૂરિયાત છે એના કરતાં આપણે વધુ ધાણાનું ઉત્પાદન કર્યું હોય એવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. એટલે અત્યાર સુધી જે આપણને ધાણામાં એક સાથે એક રીતે મંદી તરફી વેપાર થતો જોવા મળે, પણ હવે નવી સિઝનમાં વાવેતરમાં મોટો કાપ આવશે એવી વાત જે છે એ હવે સામે આવી રહી છે. અને આથી નવી સિઝન માટે ધાણામાં એક રીતે અત્યારથી જ સુધારા તરફી માહોલ આપણને જોવા મળ્યો છે. હવે મિત્રો જે બીજો પાક છે, જે તેલીબિયા પાક છે એની આપણે વાત કરીએ, પણ એની વાત કરીએ એના પહેલાં હું આ વિડીયોને સ્પોન્સર્ડ કરવા માટે પ્લાન્ટિક્સ મોબાઈલ એપનો આભાર વ્યક્ત કરું છું. પ્લાન્ટિક્સ ખેડૂતો માટેની એક ખૂબ જ ઉપયોગી મોબાઈલ એપ છે. પ્લાન્ટિક્સમાં મિત્રો એક ખાસ સેગમેન્ટ છે જેનું નામ છે લોક સમુદાય. આ સેગમેન્ટમાં ખેડૂતો પોતે પોસ્ટ જે છે એ શેર કરી શકે છે અને માહિતીની આપ લે કરી શકે છે અને બીજા ખેડૂતો સાથે જોડાઈ શકે છે, બીજા ખેડૂતોની પોસ્ટ જોઈ શકે છે, એને કમેન્ટ કરી શકે છે અને પોતાની જે પોસ્ટ છે એ પણ શેર
શેર કરી શકે છે. અને જે ખેતીની સમસ્યાઓ છે, રોગ જીવાતને લગતી કે બીજી કોઈ પણ જે પ્રશ્નો છે ખેતીના, એ પ્રશ્નો પણ એ લોક સમુદાય સેગમેન્ટમાં ખેડૂતો પૂછી શકે છે. અને જે બીજા નિષ્ણાત ખેડૂતો છે અથવા તો જે કૃષિ નિષ્ણાતોની ટીમ છે, એના દ્વારા આ જે પ્રશ્નો છે એના જવાબ પણ આપવામાં આવે છે. તો પ્લાન્ટિક્સ એપમાં જે લોક સમુદાય સેગમેન્ટ છે એ એક રીતે ખેડૂતોનું સોશિયલ મીડિયા નેટવર્ક છે, જેમાં ખેતીની અને ખેડૂતોની એક રીતે વૈજ્ઞાનિક વાત અને આધુનિક વાત થઈ રહી છે. અને પ્લાન્ટિક્સ એપ મિત્રો ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ છે. આખા વિશ્વના 10 કરોડથી વધુ ખેડૂતો પ્લાન્ટિક્સ એપનો ઉપયોગ કરી રહ્યા છે. પ્લાન્ટિક્સ મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને કોમેન્ટમાં પણ હું એ લિંક આપી દઈશ. હવે મિત્રો આપણે આપણા વિડીયો પર પાછા ફરીએ. તો ધાણા બાદ જે બીજા પાકમાં તેજી જોવા મળી છે એ પાક તેલીબિયા છે. અને એ પાક મિત્રો ઔદ્યોગિક તેલીબિયા એટલે કે એરંડાની વાત હું કરી રહ્યો છું. હવે આપણે થશે કે તેલીબિયા એરંડા ચોમાસું સિઝનનો પાક છે, જીરું શિયાળુ સિઝનનો પાક છે, એરંડા એક રીતે તેલીબિયા પાક છે, જીરું મસાલા પાક છે. તો બંનેને શું સમાનતા છે? બંનેને મિત્રો સમાનતા એ છે કે બંનેનો વાવેતર વિસ્તાર સરખો છે. એરંડાનું આખા વિશ્વમાં એરંડાનું સૌથી વધુ વાવેતર આપણા ગુજરાતમાં અને રાજસ્થાનમાં થાય છે. અને જીરાનું પણ મિત્રો સૌથી વધુ વાવેતર ગુજરાતમાં અને રાજસ્થાનમાં થાય છે. ગુજરાતની જ આપણે વાત કરીએ તો આપણા ધારો કે સુરેન્દ્રનગર જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, પછી પાટણ, કચ્છ, આ બધા એવા જિલ્લાઓ છે કે જેમાં જીરું પણ મોટા પ્રમાણમાં વવાય છે અને એરંડા પણ મોટા પ્રમાણમાં વવાય છે. હવે આ સિઝનમાં જીરામાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. આથી આ બધા જિલ્લાઓમાં જીરાનું વાવેતર નોંધપાત્ર રીતે વધે એવી સંભાવના છે. હવે જીરાનું વાવેતર વધશે તો એરંડાનું વાવેતર ઘટશે, કારણ કે જે એરંડો એ લાંબા ગાળાનો પાક છે. એટલે એરંડાનું વાવેતર ભલે સપ્ટેમ્બર, ઓગસ્ટ કે જુલાઈ મહિનામાં થતું હોય, પણ એ જે છે એ એપ્રિલ મહિના સુધી કે માર્ચ મહિના સુધી એ પાક ઊભો રહે, એટલે ખૂબ જ લાંબા ગાળાનો પાક છે. એટલે જે ખેડૂતોને જે ખેતરમાં શિયાળામાં જીરું વાવવું હોય એ અત્યારે ચોમાસામાં એરંડા ના વાવે, એના કારણે આ સિઝનમાં જીરાનું વાવેતર વધવાની સંભાવના છે. એના કારણે ચોમાસું સિઝનમાં મિત્રો એરંડાનું વાવેતર નોંધપાત્ર રીતે ઘટે એવી સંભાવના છે. જે સરકારના આંકડા અત્યાર સુધી રજૂ થયા છે એ એરંડાનું વાવેતર વધી રહ્યું છે એવું ચિત્ર એક રીતે રજૂ કરી રહ્યા છે. પણ જે મારી વાત જે બિયારણ વિક્રેતા કંપનીઓ છે, જે ગુજરાતની મોટી મોટી બિયારણ વિક્રેતા કંપનીઓ છે, એમની સાથે મારી વાત થઈ તો એક જે તારણ છે એ સામે આવી રહ્યું છે કે આ સિઝનમાં ગુજરાત અને રાજસ્થાનમાં એરંડાનું વાવેતર 30-40% સુધી ઘટી શકે છે. આ મિત્રો ખૂબ જ મોટો આંકડો છે. અને જો એરંડામાં આટલો મોટો જો વાવેતરમાં ઘટાડો થાય તો ઉત્પાદનમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં ઘટાડો થાય તો ચોક્કસથી ભાવ ઉપર આપણને એક રીતે હકારાત્મક અસર જોવા મળી શકે છે. અને આ જે વાવેતર ઘટાડાની વાત જ્યારથી સામે આવી છે ત્યારથી એરંડામાં પણ નીચેના સ્તરેથી આપણને સુધારો થતો જોવા મળ્યો છે. છેલ્લા એક જ મહિનામાં એરંડાના ભાવમાં મણે 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. અને અત્યારે આપણા ગુજરાતના યાર્ડોમાં સરેરાશ 1250 રૂપિયાની સપાટીની વચ્ચે એરંડામાં વેપાર થઈ રહ્યો છે. તો મિત્રો આપણે જે વાત કરી કે આ વખતે જીરાના કારણે ઘણા બધા કૃષિ પેદાશોને અસર થઈ છે, પણ આ જે ધાણા અને એરંડા એ બે એવી કૃષિ પેદાશ છે કે જેમાં મંદી તરફી માહોલ થઈ રહ્યો હતો, પણ જીરામાં તેજી થઈ એટલે એની એક રીતે સાઈડ ઇફેક્ટના ભાગરૂપે આ બંને કૃષિ પેદાશોમાં આપણને અત્યારે તેજી સાથે વેપાર થતો જોવા મળે છે.